भादरवी પૂનમના મેળામાં જોડાવા દૂર દૂરથી ભાવી ભક્તો પહોંચી રહ્યા છે। લોકોમાં માના દર્શન માટે એક અનેરો ઉત્સાહ છે। સાબરકાંઠાના પ્રાંતિજ હિંમતનગર ઈડર વડાલી અને ખેડબ્રહ્માના હાઈવે રોડ રસ્તાઓમાં માં અંબાના જય જયકારથી ગુંજી રહ્યા છે। પદયાત્રિકોએ માનતા સાથે માતાના રથને સજાવ્યો છે। તો રથમાં મ્યુઝિક સિસ્ટમ, ડેકોરેશન કરેલી લાઈટો, હેલોજન સીસીટીવી કેમેરા, માતાજીની સુંદર ચાંદીની કે અલગ ધાતુ સ્થિત મઢેલી મૂર્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે। આજે અંબાજી ખાતેનો મેળાનો બીજો દિવસ છે ત્યારે પગપાળા સંઘ દ્વારા અને બરોડા કરથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ સંઘ દ્વારા અંબાજી ખાતે પહોંચતા હોય છે। અંબાજી ખાતે જે પહોંચવામાં તમે જોઈ રહ્યા છો જે રથ કેમેરાથી સુસજ્જ અને જે અંબાજી મંદિર હોય તે રીતે આબોહૂબ રથ બનાવીને અત્યારે પદયાત્રીઓ પહોંચી રહ્યા છે અને આ પદયાત્રીઓ જો બરોડાથી લઈને અંબાજી સુધી પહોંચવાના છે। શું કહેશો કે જે આપ ક્યાંથી આવો છો અને કેટલા સમયથી આપની માનતા છે, શું કહેશો? અમે વડોદરાથી આવીએ છીએ, અમે છેલ્લા 20 વર્ષથી આવીએ છીએ। અમારું ગામ વડોદરામાં પ્રોપર ઉંડેરા ગોરવાથી નીકળીએ છીએ। અમે 20 વર્ષથી આવીએ છીએ અને અમારી મનોકામના અમાર અંબે માતા અમારી સંપૂર્ણ રીતે પૂરી કરે છે। પ્રથમ તો અમે ટોટલ 12 દિવસનો સમયગાળો લઈએ છીએ અને 330 કિલોમીટર પગપાળા ચાલીએ છીએ અમે। રીતે શ્રાવણ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા। સાબરકાંઠાના વિસ્તારોમાં ભાદરવીના ત્રીજા દિવસના મેળામાં અને પગપાળા સંઘો અને પદયાત્રીઓનો સમૂહ જે અંબાજી ખાતે અને નાના અંબાજી દર્શનાર્થે જઈ રહ્યા છે। આ પદયાત્રીઓ કેટલાક માનતાઓ માનેલી હોય, ખુલ્લા પગે ચાલવાના કે નાના બાળકોને લઈને દૂર દૂરથી ગુજરાતના અલગ અલગ જગ્યાઓથી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આવતા હોય છે, આપણી સાથે જોડાયેલા છે। તમે ક્યાંથી આવો છો માતાજીના દર્શનાર્થે અને કેટલા વર્ષોથી આવો છો? અમે માલપુર તાલુકાથી બળિયાદેવનું સંઘ છે અમારું, કૌશમાં સંઘ છે અને છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ। માતાજીને માનીએ છીએ ને અને ગમે તે અમુક બાધાઓ રાખીએ, કોઈ પણ કોકના ખુલ્લા પગે જવાની ઈચ્છા હોય તો એ રીતના જઈએ અને કોકના બીજી મોટી બાધાઓ હોય એ રીતના અમે અમારું કસારું 25 વર્ષથી સતત ચાલુ જ રહેશે અભિયાન। માં અન્નપૂર્ણા પગપાળા સંઘ એ અમારા રથનું નામ છે અને અમારા રથની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સભ્યો આવે છે અને રસોડું અને ટ્રક સંગાતે આવીએ છીએ, બધું જમવાની વ્યવસ્થા હોય છે અમારી જોડે। રીતે શ્રાવણ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા।